स्टूडेंट्स તમે બધા મજામાં હશો તથા તમારું શિક્ષણ કાર્ય પણ સારી રીતે ચાલી રહ્યું છે તેવી આશા રાખું છું દોસ્તો આપણો ગુજરાતી વિષય એમાં ત્રીજો એકમ છે વિઠ્ઠલ તેના લેખક છે ડોક્ટર આઈકે વિજળીવાળા તેમનો જન્મ 14/7/1960 ના રોજ થયો છે તે વ્યવસાયે ડોક્ટર છે અને સારા સર્જક પણ છે તેમણે સાયલન્સ પ્લીઝ મોતીચારો પ્રેમનો પદ્ર અને ઉંદરભાઈની આંખો આવી એ તેમના જાણીતા પુસ્તકો છે અહીં તેમણે આપણા અભ્યાસક્રમમાં બે બોધ કથાઓ આપી છે એમાં પહેલી બોધ કથા છે મૂર્તિ એના વિશે આપણે આજે સમૃદ્ધિ મેળવીએ એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો એ કોઈ જાણતા નહોતો બસ એમ જ જોવા માટે ગયો હતો ત્યાં જઈને એને જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પાનના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો પેલા માણસને એના કામમાં રસ પડી ગયો એ શિલ્પીની બાજુમાં બેસી ગયો અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું એને નવાઈ લાગી એને શિલ્પીને પૂછ્યું મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે જો મિત્રો એક શિલ્પીની વાત કરી છે કે જ્યારે કામનો યુવક હોય છે એ કામ જોવા જાય છે કે શું કામ ચાલી રહ્યું છે ને કેવું ચાલી રહ્યું છે તે જાય છે તો એને શિલ્પીના કામમાં રસ પડે છે અને એની જોડે બેસી જાય છે શિલ્પી એટલે કોણ શિલ્પી એટલે પથ્થર ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર એટલે કે કોતરણી કરનાર એ કોતરણી કરનાર શિલ્પી ત્યાં એક મૂર્તિ મજા મસ્ત સરસ મજાની ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો હતો એ યુવક પણ ત્યાં જાય છે અને તે જોવા બેસી જાય છે પણ જ્યારે તે જોવે છે મૂર્તિને ત્યારે એની બાજુમાં એક બીજી મૂર્તિ પડેલી હતી તો શિલ્પીને પૂછે છે કે મંદિરમાં બે મૂર્તિઓ મૂકવાની છે એક તો બનેલી છે જ તો તમે બીજી શા માટે બનાવો છો તો કઈ ના શિલ્પીએ જવાબ આપ્યો આવી એક જ મૂર્તિની જરૂર છે પરંતુ આ બીજી મૂર્તિમાં કોણ નુકસાન થવાથી છેલ્લી કડીએ પડતી મૂકવી પડી છે તો શિલ્પીએ જવાબ આપ્યો કે આ એક મૂર્તિ મેં પહેલા બનાવી હતી પરંતુ મને યોગ્ય ના લાગી એમાં થોડુંક નુકસાન થઈ ગયું છે એટલે મારે ફરીથી બનાવવી પડે છે બીજી પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું એને આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું આ મૂર્તિ મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો શિલ્પીએ કહ્યું પેલા માણસે ફરી વાર ધ્યાનથી જોયું ત્યારે એને નાનો ઘસરકો દેખાયો એને શિલ્પીને પૂછ્યું તમે મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો જો એ માણસે જ્યારે ઊભો થઈને મૂર્તિ જોવા જાય છે તો એની મૂર્તિમાં કઈ જ નુકસાન દેખાતું નથી એટલે એ શિલ્પીને પૂછ્યું કે મૂર્તિમાં મને તો કઈ નુકસાન દેખાતું નથી તમને શું દેખાય છે તમે શું કરવા બીજી વાર મહેનત કરો છો તો એ કહે છે કે ભાઈ આ મૂર્તિ તો મેં બનાવી છે પણ એના નાક ઉપર થોડો ઘસરકો થઈ ગયો છે એટલે મારે આ ફરીથી બનાવવી પડે છે પેલા તો કહે છે તમે મૂર્તિ કઈ જગ્યાએ સ્થાપના કરવાના છો તો કહે છે પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શિલ્પીએ જવાબ આપ્યો જો શિલ્પીએ જવાબ આપ્યો કે આ મૂર્તિને હું 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર એને સ્થાપિત કરવાની છે સ્તંભ એટલે થાંભલો પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો એનાથી કહેવાઈ ગયું ભલા આદમી જો નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો એ ખોટી મહેનત શું કામ ત્યાં વળી કોઈ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે શિલ્પીએ પોતાનું કામ અટકાવીને માણસ સામે જોયું પછી હસીને બોલ્યો ભાઈ બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો જો એ યુવક શિલ્પીને કહે છે કે ભાઈ તું બીજી મહેનત શું કરવા કરે છે કે મૂર્તિને ફરીથી બનાવવાની એક નાનકડો ઘસરકો થયો છે એ જરા પણ દેખાતો નથી જો ધ્યાનથી જોઈએ તો જ દેખાય છે બાકી દેખાતો નથી અને એ પણ મૂર્તિનું સ્થાપન 20 ફૂટ ઊંચા થાંભલા ઉપર એટલે કે સ્તંભ પર કરવાનું છે તો એ તો કોઈને દેખાવાનું જ નથી તો શું કરો તમે બીજી બનાવો છો તો શિલ્પી શું જવાબ આપે છે સાંભળો મિત્રો એ કહે છે કે ભલે આ કોઈ ના જાણે કોઈની ખબર નહીં પડે અગર આ મૂર્તિનું સ્થાપન પણ હું કરાવી દઈશ તો પણ કોઈને ખબર નહીં પડે પણ હું એવું નહીં કરું કારણ કે ભલે ને કોઈની ખબર ના હોય પણ હું અને મારો ભગવાન એ તો જાણે જ છે ને એટલે મિત્રો એ સાંભળી અને યુવક તો એ નિશબ્દ બની ગયો ખરેખર એક કામ
प्रत्ये कितनी आत्मनिष्ठा छे, पोते कितनो ईमानदारी थी काम करी रह्यो छे ते वर्णवामां आव्युं छे। मित्रों आपणे पण एवुं ज करीए छे, कोई काम करवुं होय तो गमे त्यारे एवो मनमां विचार आवे छे कि लावने फटाफट काम करी दो, जे खराब करीए छे ते कोण जोवानुं छे। पण मित्रों एवुं नथी, भगवान आपणो भगवान तो जोई रह्यो छे ने। आपणे जाणीए छीए कर्मनी सजा तो आपणे भोगवी ज पड़े छे। सारू कर्म करो तो सारू फल मळशे, खराब कर्म करशुं तो खराब फल मळशे। आपणे जोई रह्या छीए આજના આ સમયમાં કોરોના મહામારીનો પણ કેટલો ફેલાવો થઈ રહ્યો છે, એટલે આપણે ત્યારે આપણને ભગવાન યાદ આવે છે। પરંતુ આપણે કોઈ પણ ખરાબ કાર્ય કરતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ કે ખરેખર આ કાર્ય સારું છે કે નથી, આ મારા માટે યોગ્ય છે કે નહીં। આ ખરાબ કામ કરીને હું કોઈને છેતરવાનું કામ હું ક્યારેય નહીં કરું। મિત્રો તમે પણ તમારી જિંદગીમાં એટલું યાદ રાખજો કે આવું ખરાબ કાર્ય કોઈ કરવાનું નથી, ભલે કોઈ જોઈ રહ્યું હોય કે ના જોઈ રહ્યું હોય। આપણો ભગવાન આપણો હાથમાં એ તો જાણે જ છે, આપણા હાથમાં